પાંડેસરા વિસ્તારની આશાપુરી સોસાયટીમાં રહેતા અનેક એટ્રેસ કારીગરોનો કોન્ટ્રાક્ટ લેતા યુવાનને ગત રાત્રે 10,000ની રકમ વસૂલવા માટે બીડભંજન આવાસ પાસે બોલાવી ત્રણ યુવાનોએ લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યા કરનાર ત્રણ યુવાનોને પાંડેસરા પોલીસે ઝડપી લઈ રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. પાંડેસરા પોલીસ સૂત્રો દ્વારા મળતી વિગત મુજબ સ્થાનિક આશાપુરી સોસાયટી વિભાગ 2 ખાતે રહેતા વિશાલ ગર્ગ કેટરર્સના કારીગર સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ ચલાવે છે. દરમિયાન વિશાલ ગર્ગ અગાઉ રાકેશ જૈન પાસેથી ઉછીના પેટે 10,000 લીધા હતા. આ રકમની લેતી દેતીમાં ઉશ્કેરાયેલા રાકેશ જૈને ગત તારીખ 15 ડિસેમ્બરના રોજ મધરાત્રે અગાઉથી તેને પતાવી દેવાનું કાવતરું રચી ઉભેલા બીડભંજન આવાસમાં રહેતા રાકેશ ઉપેન્દ્ર જેના, હરીશ રાજેશ રાઠોડ, કુમાર શત્રુધન બિશ્નોઈ સહિત વિશાલ ગર્ગ ઉપર લાકડાના ફટકાવરે હુમલો કરી તું મેરા પૈસા ખા ગયા હે, આજ તુજે જિંદા નહીં છોડેગે એમ કહીને લોહી લુહાણ કરીને સમયે બાઇક ઉપરથી પસાર થતા મિત્ર કુનાલ પટેલ અને હિતેશ રાણાની નજર પડતા વિશાલ ગર્ગ પર થતા હુમલા તેને બચાવવા દોડી ગયા હતા, જ્યાં તેમની ઉપર પણ રાકેશ સહિત હાથ પગમાં લાકડાના ફટકા મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે જાણ થતાં પાંડેસરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી જઈ તપાસ કરતા વિશાલ ગર્ગને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ફરજ ઉપરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પાંડેસરા પોલીસ મથકના PSI DD ચૌહાણે બાતમીના આધારે વિશાલ ગર્ગની હત્યામાં સંડોવાયેલા રાકેશ જૈના, હરીશ રાઠોડ અને કુમાર બિશ્નોઈને પકડી લઈ ધરપકડ હાથ ધરી છે. આશાપુરી નગરમાં એક ઘટના બનેલ છે, જેમાં મરણ જનાર વિશાલને રાકેશ નામના માણસે ખોધી રાખવાનો પ્રયત્ન કરેલ. મૂળ બબાલ રૂપિયા 10,000ની ઉઘરાણી બાબતનો હતો, જેમાં તેણે સદ્દામ લઈને આવેલો, પરંતુ સદ્દામ તેને મૂકીને જતો રહેલ. ત્યારબાદ રાકેશ અને વિશાલ વચ્ચે પૈસા બાબતે ચકમક જરતા રાકેશે વિશાલને હત્યા કરેલી, જેની હત્યામાં કુમાર અને હરીશ નામે પણ મદદકારી કરેલી. ત્યારબાદ વિશાલના મિત્રો કૃણાલ અને હિતેશ રાણા વચ્ચે પડતા તેઓને પણ ઇજાઓ થયેલી, જે બાબતે ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ પાંડેસરા પોલીસ ખાતે રિમાન્ડ પર છે. કેટલા રૂપિયાની લીધી હતી એ કયા મામલે આ લીધી લીધી હતી? જી, બંને રાકેશ અને વિશાલ નામ ઘણા સમયથી આર્થિક વ્યવહાર સાથે સંકળાયેલા હતા અને છેલ્લા 6 મહિનામાં જે રૂપિયા 10,000 લીધેલા વિશાલે રાકેશ પાસેથી, જે ચૂકવવા માટે રાકેશ વારંવાર વિશાલને પ્રેશર કરતો હતો અને ગઈ 16 તારીખે જે પ્રેશર અને મગજમારીમાંથી હત્યામાં પરિણમેલ છે. જી સર, આરોપીઓને કઈ ગુનાહિત ઇતિહાસ કરો? જી, ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશનના ગુના રજીસ્ટર થયેલા છે અને એક આરોપી વિરુદ્ધ રાયોટિંગનો પણ ગુનો દાખલ થયેલ છે. એ લોકો પાસે કઈ બંદૂક બી મળી આવી કઈ એવું? જી, અત્યાર સુધીના ઇન્વેસ્ટિગેશનમાં એવું કંઈ ફલિત થયું નથી, પરંતુ ઘણી બધી ઇન્ફોર્મેશન છે જેના આધારે આગળની તપાસ ચાલુ છે.